રાહુલ ગાંધીને મળવા માટે જ્યારે પહોંચ્યા હતા અશોક ગેહલોત, ત્યારબાદ બેઠક પૂર્ણ થયા પછી શું પ્રતિક્રિયા સામે આવી રહી છે આપ સીધા જોઈ શકો છો. અન્ય નેતાઓ સે ભી ઓર ચર્ચા કર કર શામ તક ઇસકે બારે મે સૂચના ફાઇનલ. સચિન પાયલટ અપને ઘર સે નિકલે હૈ કિ એક આ જા રહા હૈ કિ ક્યા દોનો નેતાઓ કે સાથ સાથ ઓર ભી રાજસ્થાન કે નેતાઓ કે સાથ મે માનનીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ જી ચર્ચા કરેંગે ઓર સચિન જી કો અશોક ગેહલોત જી કો ભી ચર્ચા કે લિયે બુલાયા ગયા હૈ. અભી હમને અપની રિપોર્ટ દી હૈ, ઉસ રિપોર્ટ કે આધાર પર માન્ય કોંગ્રેસ અધ્યક્ષ ઉનસે ચર્ચા કરેંગે ઓર અપના નિર્ણય ઇસકે બારે. દોનો નેતાઓ કે સમર્થકો કા યહાં પર ભી જુટના શરૂ હો ગયા હૈ. નહીં, ઓર ઇસકે બારે મે જો ભી સૂચના હોગી બાદ મે આપકો સૂચિત કર. સીએમ ઓર ડેપ્યુટી સીએમ કે ફોર્મુલે પે કોઈ ચર્ચા હો રહી હૈ? મંત્રી ના ચહેરા ને નક્કી કરવા માટે જે મનોમંથન અને મથામણ ચાલી રહી છે તે દરમિયાન અહેવાલ મળી રહ્યા છે કે જીતના જલ્દી ઉને કહા કે જલ્દ સે જલ્દ ચર્ચા કરકે વો સૂચિત કરે. લેકિન વિરોધ કે સ્વર ઉઠને લગે તમામ અલગ અલગ. કોઈ વિરોધ નહીં, કિસી પ્રકાર કા વિરોધ નહીં હૈ, સબ સર્વ સહમતિ સે હોગા. સર્વ સહમતિ સર સર એક સેકન્ડ સર 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 એક છોટા સા બોલ કોંગ્રેસ અધ્યક્ષ મુલાકાત હુઈ એક માઇક રખ કે ક્યા બાત હુઈ સર? નહીં, કોંગ્રેસ દેખે યે મુલાકાત જો થી જો વેણુગોપાલ જી ઓર ચારોં સેક્રેટરી મહોદયો કે સાથ મે કલ જો सभी विधायकों के साथ जो विस्तार में चर्चा हुई, उन लोगों ने जो इनपुट दिए, उनने अपने व्यूज भी बतलाए और साथ ही साथ मंत्रिमंडल का गठन है, आगे हमारे मैनिफेस्टो का अमल करने की बात है, संगठन में क्या सुधार करना है, तो अन्य विषयों के मुद्दों के ऊपर में जो रिपोर्ट उन्होंने मांगी थी आज विस्तार में हमने वो रिपोर्ट उनको दी हुई है. तो इसके लिए थोड़ा सा इंतजार करिए, बाकी जो फैसला जहां तक के सीएलपी के नेता का फैसला है, अन्य नेताओं से भी चर्चा कर कर वो जल्द सूचित करेंगे. તો અવિનાશ પાંડે જે રીતે માહિતી આપી રહ્યા છે, હજુ પણ રાજસ્થાનના મુખ્યમંત્રી પદનું કોકડું ગૂંચવાયેલું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે તેની સંભાવનાઓ પર જો વાત કરીએ, સૌથી વધારે સચિન પાયલટના નામ પર સહમતિ બને તેવી સંભાવના છે. કારણ કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીને લઈને અશોક ગેહલોતને વધારે જવાબદારી સોંપાઈ શકે છે અને આ જ કારણે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકેની જવાબદારીથી તેમને દૂર પણ રખાઈ શકે છે. આ સંભાવનાઓ વચ્ચે આખરી નિર્ણય છે તે રાહુલ ગાંધી કરશે અને સાંજ સુધીમાં આ નિર્ણય સ્પષ્ટ થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. અવિનાશ પાંડે જે રીતે માહિતી આપી રહ્યા હતા, રાજસ્થાનના મુખ્યમંત્રી પદનું કોકડું હજુ પણ વણ ઉકેલાયું છે અને આ ગૂંચવાયેલા કોકડાનો રસ્તો શું આવે છે તે દરમિયાન જે સમર્થકો છે સચિન પાયલટના તે દિલ્હીમાં પણ રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર તેમના નામના સૂત્રોચ્ચાર કરતા દેખાયા હતા. તો આ પહેલા રાહુલ ગાંધીએ પણ તેમની પ્રતિક્રિયા આપી હતી, શું કહ્યું હતું તેમણે તે પણ સાંભળીએ. Taking input from different people in the party, we're taking input from MLAs, we're taking input from workers, we're getting a comprehensive answer to what the Congress party and others feel. Yeah, of course, you have to see a chief minister soon. Taking input from different people in the party, we're taking input from MLAs, we're taking input from workers, we're getting a comprehensive answer to what the Congress party and others feel. તો આ મહત્વપૂર્ણ સમાચાર, રાજસ્થાનના મુખ્યમંત્રી પદનું કોકડું છે તે હજુ પણ ગૂંચવાયેલું છે ત્યારે સાંજ સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે, આ પ્રકારની આશા વ્યક્ત કરી છે અવિનાશ પાંડે. રાહુલ અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી પદને લઈને સાંજે નિર્ણય લેવાઈ જશે. અને હવે સમાચારમાં આગળ વધીએ, વાત કરીએ લલિત વસોયાએ પાણી મામલે સરકાર સામે જે બાયો ચડાવી છે તેની. લલિત વસોયાએ સરકારને ચીમકી આપતા કહ્યું છે કે જો 2 દિવસમાં ખેડૂતોને પિયત માટે પાણી નહીં મળે તો મુખ્યમંત્રીના ઘરમાં ઘૂસીને હોબાળો કરવામાં આવશે. લલિત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર લખી ભાદર 2 ડેમમાંથી ઉપલેટા, માણાવદર અને ધોરાજીના ખેડૂતોને પાણી આપવાની માગણી કરી હતી. ધારાસભ્યનું માનીએ તો અગાઉ સરકારે 2 વાર પાણી આપ્યું હતું, પરંતુ આ પાણી ખેડૂતો માટે પૂરતું નથી. ભાદર 2 ડેમનું પાણી કેમિકલ યુક્ત હોવાના આરોપો પણ લલિત વસોયાએ લગાવ્યા. ખેડૂતોએ
સિંચાઈ માટેના ફોર્મ ભરી દીધા છે ત્યારે જો બે દિવસની અંદર ફરીથી સિંચાઈ માટેનું પાણી શરૂ કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રીના ઘરમાં ઘૂસીને હંગામો કરવાનો છું, કરવાનો છું ને કરવાનો છું.